पूज्य ईराबाने सतम जीवम शरद तेमना सतायु वर्षना प्रवेश आजे खूबज दीर्घायु आयुष्य माटे मंगल कामनाओ पाठवीए छीए। विश्वनी सौथी मोटी पार्टी अने सौथी वधारे कार्यकरो धरावती भारतीय जनता पार्टी अने भारत वर्षमा हालमा ते पार्टीना वडाप्रधान श्री नरेन्द्र भाई दामोदरदास मोदी होय अने आजे तेमनो मातृश्रीनो 100मो जन्मदिवस 18 जून 2022 रोज गुजरातमां उजवाई रह्यो छे। આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગર આવ્યા, તેમની માતા શ્રી હીરાબાના ઘરે સવારે ગયા, તેમના ચરણ એને શુદ્ધ જળથી ધોઈને તે જળથી તેમણે આંખે સ્પર્શ કરીને તેમની માતૃશ્રીના આશીર્વાદ લીધા। નરેન્દ્રભાઈને ચાહતો તમામ વર્ગ આજે હર્ષના આંસુથી તેમની આંખો છલકાવતો હશે તેવું આપણે માની લઈએ છીએ। હીરાબાની કોખે જન્મ લીધેલા શ્રી પ્રહલાદભાઈ, સોમભાઈ, દિલીપભાઈ અને નરેન્દ્રભાઈ અને એક બહેન, આ લોકો ભાગ્યશાળી છે કે તેમની માતૃશ્રીનો આજે 100મો જન્મદિવસ તેઓ વડનગરના હાટકેશ મંદિરમાં અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રીતિ ભોજન લોકોને આપીને ખૂબ જ સારી રીતે ઉજવીને ઉત્સવ મનાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો પણ એક એક કાર્યકર અને એક એક પદાધિકારી આજે સમગ્ર દેશ કક્ષાએ ગર્વ અનુભવતો હશે કે આજે અમારા નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાઈનો 100મો જન્મદિવસ ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે। આ પણ એક ઐતિહાસિક ઘટના આજે બની ગઈ છે। આવો આપણે પણ સૌ આ 27 વર્ષમાં પ્રવેશે હીરાબાને દીર્ઘાયુ આયુષ્ય માટે સૌ કોઈ મનોકામના કરીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ। અમારા જનફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક તેમજ ન્યૂઝ ઓફ ગાંધીનગર પરિવારના સૌ કોઈ વતી હું તંત્રી પ્રદીપ રાવલ, મેનેજિંગ એડિટર મીનાક્ષી રાવલ, ઇન્ટરનેશનલ પ્રમોટર પૂજા રાવલ, અમે હીરાબાને ચરણ સ્પર્શ જેવો ભાવ ઉત્પન્ન કરીને તેમને દીર્ઘાયુ આયુષ્ય માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। ન્યૂઝ એડિટર પ્રદીપ રાવલ, ગાંધીનગર।